બધાનું માન સન્માન થયું છે એવું માનું છે. આજે ભગવાનદાસ બંધુ અને અનુભવી આચાર્ય નિશા નકલમાં એવી કામ સેવાનું કરી રહ્યા છે અને બધાને ભેગા કરી રીતે આગળ વધવું, ભક્તિભાવ સાથે આગળ વધવું બહુ મોટી વાત છે. એમનો આભાર માનું છું અને સાથે સાથે બીજી બે ત્રણ વાતો મારે કરવી છે કે જે ઘરમાં સાંજે એક કલાક માટે ભગવાનનો ફોટો મૂકીને ધૂન પ્રાર્થના અને ભજન થાય અને બાળકોની સમસ્યા, કાલના બાળકો કાલના નાગરિક છે અને કાલના યુવાનો છે બધી એના હાથમાં આવતાની છે કે બાળકો સાથે બેસીને બાળકના બધા ભજનોમાં એટલો બધો ભાવ રહેલો છે કે ઊંચી પેઢી પણ સંસ્કારી બને તો એવા એક કલાક માટે શરૂઆતમાં ધૂન પ્રાર્થના ભજન અને બાળકોની સમસ્યા પરિવારની સમસ્યા સકારાત્મક રીતે ઉકેલવામાં આવે તો કોઈ પરિવારમાં અસંતોષ નહીં થાય, પરિવાર સજ્જન છે ને ઘડપણમાં તમારી સેવા કરનાર લોકો સેવા કરનાર બાળકો હાજર રહેશે એવી એવું ખાતરી આપું છું. ભક્તિમાં ખૂબ મોટો ભાગ, ભક્તિમાં લોકો ખૂબ મોટો ભાગ ભરેલો છે. ભક્તિ અને શક્તિ બંને રહેલા છે. મારું એક સ્લોગન છે, હું જાહેર રીતે કહું છું, વયમાં છું વરિષ્ઠ કિંતુ મનથી હું યુવાન છું, કિંતુ મનથી હું યુવાન છું. કાર્યો કરવા અને હજી હું શક્તિમાન છું, હજી હું શક્તિમાન છું. અનુભવની ખાણ મેં ખૂબ વાંચન કર્યું છે, અનુભવની ખાણ જ્ઞાનના સાગર સમાન છું. પામર નથી હું હું શિક્ષક મહાન છું. હું માન બધા, મારી વિનંતી છે કે દરેકમાં નાની મોટી શક્તિ ક્ષમતા રહેલી છે, એનો ઉપયોગ કર્યા સિવાય સ્વર્ગવાસી થઈ જાય છે. પોતાની શક્તિનો ઉપયોગ કરો. માણસે દિવસમાં બે કામ કરવા જોઈએ, એ બે કામ, એક તો સત્સંગ કરવો જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ચોપડીઓ વાંચવી જોઈએ, પરિવાર સાથે બેસવું જોઈએ, નાના મોટા પ્રશ્નો ઉકેલવા જોઈએ, પણ સકારાત્મક શક્તિ રાખીને. અને બીજું કામ છે સત્સંગ, પોતાના હાથે કોઈ સારું કામ થાય તો સારું કામ કરો. બે કામ તો અવશ્ય મેં કરવા જોઈએ, સત્સંગ અને સત્કર્મ કરવો જ જોઈએ એવું મારું નમ્રપણે માન માનું છે. આજના કાર્યક્રમનો બધો યશ ભગવાનદાસ અને અનુભવી આચાર્યને જાય છે, કારણ કે નિશા નગરના શક્તિશાળી છે, ભક્તિભાવ સાથે સુંદર કામ કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને કલાના બાપાના આશીર્વાદ એમના પર કાયમ માટે વ્યવસ્થા રહે એવી પ્રાર્થના કરું છું. અસ્તુ, ભારત માતા કી જય.